ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રિબિન કાપી ઉદઘાટન કર્યું હતું, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણા તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના ગામોમાં અનેક પ્રકારની કચેરીઓ ખુલ્લી હતી. ચાસવાડ ગામ અને આજુબાજુના ગામો પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે ચાસવાડની દૂધધારા ડેરીના ચેરમેન અને કમિટીના સભ્યોએ ખેડૂતો અને ચાસવાડ ગામના આજુબાજુના વિસ્તારોના લોકોને નાણાકીય વ્યવસાય સરળતાથી કરી શકે અને પ્રગતિ થાય તે હેતુસર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણાને ચાસવાડ ગામે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખોલવા અપીલ કરી હતી. નેત્રંગ તાલુકો નવો બન્યા પછી નેત્રંગ તાલુકાની તમામે તમામ અગત્યની કચેરીઓ ખુલી ચૂકી છે. ખેડૂતોને સહકારી ક્ષેત્રે પણ તેટલી જ ઉપયોગી ચાસવાડ ડેરી આ વિસ્તારની અંદર ખૂબ કાર્યરત છે. અરુણસિંહ જે ચેરમેન ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે જે વાત કરી તે મુજબ ચાસવાડ ડેરીના ચેરમેન અને એમની કમિટીએ અહીંયા ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા ખુલે એ માટે એમને અપીલ કરી હતી અને એને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે આજે 50મી શાખા અહીંયા ચાસવાડ માટે ખોલવામાં આવી છે. હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે જેમ રાજ્ય સરકાર અને ભારત સરકાર સહકારી ક્ષેત્રને ખૂબ મજબૂત બનાવવા માગે છે, સહકારી ક્ષેત્ર જેટલું મજબૂત હશે, સહકારી ક્ષેત્ર જેટલું સમૃદ્ધ હશે, એટલું જ ખેડૂતો માટે અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા બધા જ ના વિકાસ માટે ઉપયોગી થવાનું છે. ત્રણ તાલુકો ચાસવાડ ગામ ઉપર આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 50મી શાખાનું આજે ખુલી રહેલી છે ત્યારે ચાસવાડ ગામ દૂધ ત્યાંની દૂધ મંડળી ભરૂચ જિલ્લામાં સૌથી જૂની દૂધધારા ડેરી ચાસવાડ ગામે શરૂઆત થઈ હતી. આજે ચાસવાડ ગામના લોકોને 40,000 જેટલા સભાસદો છે અને એમને લેવડ દેવડ કરવામાં કોઈ મુશ્કેલી ના અનુભવે એટલે ચાસવાડના ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીની લાગણી હતી કે અમારા ચાસવાડ ગામમાં તમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખોલો. આજે મને આનંદ છે કે રિઝર્વ બેંકે આ મંજૂરી મને મળી અને આજે ચાસવાડ ગામે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 50મી શાખાનું આજે ઉદઘાટન કરીએ છીએ. અમને આનંદ છે.